નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 5 ધોરણ 10 ની અંદર આપણે લાસ્ટ લેક્ચર હવે ટોટલ 10 પૂર્ણ કરેલા 11 નું, જેની અંદર લાસ્ટ આપણે 8 નું દાખલો પૂર્ણ કરેલો. ચલો હવે મહત્વના જે દાખલાઓ ખરા એ આપણે આપેલ લેક્ચર ની અંદર લઈ અને આ ચેપ્ટરને પૂર્ણ કરીએ. ઘણા બધા દાખલાઓનો આપણે પરિચય જોયો છે. ચલો એમાં સૌપ્રથમ 10માં નંબરનો દાખલો એમની અંદર થોડી રીત જુદી પડે કે ભાઈ એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવેલું એનો ઉપયોગ કરી અને સૂચન કરવામાં આવેલું કે સમાંતર શ્રેણી અને તેના 15 પદોનો સરવાળો કરવાની વાત છે તે આપણને પૂછવામાં આવેલી. વિદ્યાર્થીઓ આપણે 5.1 ની અંદર ઓલરેડી સમાંતર શ્રેણી કઈ રીતે આમાંથી નિર્મિત કરવી એ વાતથી બધા પરિચિત છીએ. આપણે અહીંયા એનના સ્થાને 1, 2, 3, 4 એમ 15 સુધી ક્રમબદ્ધ લેતા આપણને સમાંતર શ્રેણી છે તે નિર્મિત થતી જોવા મળશે અને એના 15 પદોનો આપણે સરવાળો છે તે કરવાનો. તો ચલો સૌ પ્રથમ A1
25 525 એમનો સરવાળો લિપિત થશે આથી ગયા પ્રથમ 15 પદોનો સરવાળો પહેલા આ જે એકનું જે પ્રામાણિક રૂપ એના ઉપરથી સમાંતર શ્રેણી એ પણ ઈઝીલી 1 2 3 એ રીતે ક્રમબદ્ધ મૂકી સમાંતર શ્રેણી તૈયાર કરી અને ત્યારબાદ આપણે એમનો સરવાળો છે તે જાણી શકીએ ચલો વિદ્યાર્થીઓ આનો બીજો દાખલો પ્રાક્ટિસ પ્રેક્ટિસમાં 12 13 અને 14 ત્રણેય દાખલા આપણે લેશું જે મહત્વના અને રકમ નાની અને પૂછાવાલાયક દાખલાઓ મળે છે બાકીના ભાઈ આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરી બાકીની તો દાખલાઓ છે તે બધા પ્રેક્ટિસમાં લેજો ચલો એમાં દાખલા નંબર 12 જે જે વચ્ચે છોડેલા છે એ બધા પ્રેક્ટિસમાં રકમ વાંચવાની પણ આમાં રકમ થોડી મોટી છે પરંતુ કરવાનું આ જ પ્રક્રિયા પ્રથમ 40 ધન ગુણાકોનો સરવાળો શોધો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે 6 નો ગણી બધા જાણો છો કે 6 12 બરાબર 18 चलो देना प्रथम 40 6 वडे विभाज्य प्रथम 40 गुणांको द्वारा बनती समांतर श्रेणी પ્રથમ 40 ધન ગુણાંકો વડે બનતી સમાંતર શ્રેણી ચલો તો વિદ્યાર્થીઓ પ્રથમ એટલે સીધા જ 6 × 6 6 × 12 18 અને લાસ્ટ પદ કઈ રીતે મેળવવું તો કે અહીંયા જો કેટલા ધન ગુણાંકો કીધા છે 40 એટલે 40 ગુણ્યા કેટલા કરી નાખીએ 6 આપણે 6 1 6 2 6 3 એમ 6 40 એટલે 6 40 કેટલા 240 આ રીતે આપણને શાંત સમાંતર શ્રેણી મળી જશે મેઇન આ દાખલાનો આ સમાંતર શ્રેણી જે છે એ સાચી લેવી એ મહત્વનું બને છે તો 6 નો ગુણ્યો પરંતુ 40 સુધી ચલો હવે એમનો સરવાળો જાણવા માટે બધા જાણો છો કે ટોટલ આની અંદર કેટલા પદ હોય 40 ધન ગુણાંકો કીધા છે એટલે n પણ આવેલો 1 એ બરાબર 6 ચલો અહીંયા n બરાબર 40 એ જ રીતે l એટલે કે અંતિમ પદ 240 બહુ સરળ બની જાય છે ઈઝીલી d ની જરૂર નથી પડે કારણ કે આપણી પાસે સૂત્ર d નો ઉપયોગ કરવો હોય તો એ થઈ શકે આ કેટલા 246
બેનો ગુણાકાર કરી નાખીએ એટલે સીધા જ બે વડે ગુણાકાર કરીએ એટલે 0 વધારી દેવાનો છે 6 2 12 કઈ સંખ્યા કહેવામાં આવી 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો તો 8 ના 8 ના પ્રથમ 15 ગુણિતોની પહેલાની જેમ જ પહેલામાં શબ્દ હતો વિભાજ્ય અહીંયા ગુણિત ગુણિત એટલે કે ગુણાકાર કરવાનો છે આપણે પ્રથમ 15 સુધી તો 8 ના પ્રથમ 15 ગુણિતોની સમાંતર શ્રેણી ચાલો 8 એક 8 8 2 16 8 3 24 એમાં લાસ્ટ 15 સુધી 8 ગુણ્યા 15 કેટલા આવવાના તો કે 120 સરવાળો જાણવાનો તો સૌ પ્રથમ એ બરાબર 8 એન બરાબર ટોટલ કેટલા સુધી આપણે ગુણાકાર કરેલો કેટલા પદો હોય અહીંયા 1 થી માંડીને 15 સુધી ચલો એ જ રીતે એલ બરાબર 120 વિદ્યાર્થીઓ સરળતાથી સૂત્ર આપણું જે અંતિમ પદ વાળું ખરું એનો ઉપયોગ કરીને આપણે આમનો સરવાળો છે તે સરળતાથી જાણી શકવાના એસએન બરાબર એન બાય ટુ કૌંસની અંદર એ વત્તા એફ કિંમત મૂકશું એસ 15 બરાબર 15 ભાગ્યા 2 8 વત્તા 120 8 વત્તા 120 ચાલો અહીંયા પોઈન્ટમાં રૂપાંતરિત થાય પરંતુ એ ન કરતા આપણે આનો પહેલા સરવાળો કરી અને ત્યારબાદ સાદુરૂપ આપશું 15 છેદમાં 2 કૌંસની અંદર 128 ચાલો 2 વડે છેદ ઉડી જશે 64 6 ને 4 2 4 8 ને 2 6 12
એટલે 15 ગુણ્યા 64 ચાલો કેટલા આવી જશે 640 20 32 એટલે 0 6 9 960 960 આનો ગુણાકાર સીધો થશે તો વિદ્યાર્થીઓ ઈઝીલી 8 ના અને 50 વચ્ચેના અયુગ્મ ગુણાંકો નો સરવાળો શું ચલો આને સામે જવા દઉં
49 माइनस 1 बराबर 2 गुणिया n माइनस 1 चलो 2 पण छेद में जसे અહીંયા 48 છેદ માં 2 બરાબર n માઈનસ 1 કેટલા 24 એક આ બાજુ લઈ આવો એટલે 24 વત્તા 1 બરાબર n કેટલા બની જશે n બરાબર કે 25 અને અમે આપણે ખ્યાલ કર કે બે 0 થી એટલે કે 100 એકડામાં 1 થી માંડી અને 50 સુધીમાં એકી સંખ્યા કેટલી હોય 25 ચાલો હવે n મળી ગયો a છે અને અંતિમ પદ પણ કરો તો હવે એનો સરવાળો sn બરાબર n / 2 કૌંસમાં a / 1 કેટલા પદનો સરવાળો કરવાનો છે આપણે કે 25 s 25 s 25 25 ભાગ્યા 2 a તરીકે 1 અને l તરીકે 50 ચલો 1 અને 49 નો સરવાળો કે 50 50 ને આપણે છેદ કાઢતા અહીંયા 25 તો 25 ગુણ્યા 25 કેટલા થશે 625 તો આ રીતે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 મળે છે સરવાળો 625 થાય છે તો ઈઝીલી 3-3 દાખલા એક જ પદ્ધતિને આપણે જોયેલા વિદ્યાર્થીઓ ચલો 15 થી રકમ થોડી એમાં વાંચન કરજો બધા એ પ્રેક્ટિસમાં જ રાખીએ છીએ ઓલરેડી એ રકમ વાંચન કરી અને કુટ પ્રશ્ન થોડા જોવાના એમાં ચલો તો અહીંયા ચેપ્ટરને આપણે છે સૂત્ર બધા જોયેલા આપણે પરિવાર બાજુ કરીએ તો કે સૌપ્રથમ સમાંતર શ્રેણીને ઓળખતા શીખેલા સાથે સાથે સમાંતર શ્રેણી કોને કહેવાય બરાબર એમાં પ્રથમ પદ સામાન્ય તફાવત અને અંતિમ પદ એનાથી પરિચિત થયા ત્યારબાદ આપણે કોઈ પણ મૂળ પદ એટલે કે n મૂળ પદ n = a / n - 1 2d આ સૂત્ર આપણે શીખેલા અને સાથે સાથે આપણે ત્યારબાદ sn એટલે કે sn ના બે સૂત્ર n / 2 કૌંસમાં a / n અને sn = n / 2 કૌંસમાં 2a + n - 1 * d આટલા સૂત્રો આપણે જોયેલા અને સૂત્રોનો આધાર લઈ અને સરસ રીતે આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરેલો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરના સૂત્રો પાકા કરજો જે દાખલા છોડવામાં આવ્યા એની પણ પ્રેક્ટિસ કરજો કોઈ પ્રશ્ન હોય મોકલી શકો છો પૂછી શકો છો સાથે સાથે આપણે આ ચેપ્ટરને સરસ રીતે તૈયાર કરેલું દ્રઢીકરણ કરજો વારંવાર આગળના લેક્ચરની અંદર નવા ચેપ્ટરની અંદર આપણે આગળ વધશું